સાબરકાંઠા જિલ્લાના તલોદમાં હવે સરકારી બાબુઓની રહેમ નજર નીચે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. તો ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરોએ હદે છાટકા બની ગયા છે કે દેવસ્થાનો સહિત સ્થાનિકોને તુચ્છ ગણી મન ફાવે તેમ વર્તી રહ્યા છે. જોઈએ એક વિશેષ અહેવાલ. રિયલ એસ્ટેટમાં નફો ભરી ગયેલા બિલ્ડરો દ્વારા હવે કરોડો કમાઈ લેવા માટે વહીવટીતંત્રને ખિસ્સામાં રાખી મન ફાવે તે રીતે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. તેમાં જોઈ રહ્યા છે તે બિલ્ડિંગ પણ સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ઊભું કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી ખુલ્લા પડેલા પ્લોટમાં ગોડાઉન દર્શાવીને બિલ્ડરોએ બુગ્ગસ દસ્તાવેજ ઊભા કરી દીધા અને ઓછું હોય તેમ પાલિકાની રહેમ નજર તરે બાંધકામ પણ શરૂ કરી દીધું. વળી નિયમોની એસી કી તેસી કરીને આ બિલ્ડિંગની પાછળની તરફ આવેલા જૈનવાડી અને દેવ મંદિર જવાના રસ્તા પર જ પગથિયા બનાવી દીધા. હાલમાં આ બિલ્ડિંગ બનાવથી અનેક લોકો પરેશાન છે. કેટલીક દુકાનો શટર આગળ જ દિવાલ ઊભી કરી દેવાય છે. વળી પાર્કિંગની માર્જિનવાળી જગ્યાએ દુકાનો ચણી દેવામાં આવી છે. બિલ્ડિંગ માટેના નિયમોના મોટાભાગના ધારાધોરણ અહીં જળવાયા નથી. એવું નથી કે અહીંના લોકોએ આ બાંધકામ બાબતે કોઈ રજૂઆત ન કરી હોય. પાલિકાના ચીફ ઓફિસરથી માંડીને પ્રાંત કક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરીને આ લોકોએ પગથિયા ઘસી નાખ્યા, છતાં આ લોકોના પ્રશ્ને એક પણ અધિકારીનું રૂવાડુંએ ફરક્યું નથી અને પૂરજોશમાં બાંધકામ પૂરું કરી દેવા માટે અધિકારીઓ ચૂપકીદી સાધી દીધી. જોકે આજે આ બાબતે અહીંના ચીફ ઓફિસરને પૂછતા તેમણે અહીં નવા હોવાથી કોઈ જાણતા ન હોવાની છટકબારી શોધી લીધી. એક તરફ તલોદના બજારોમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, બીજી બાજુ પાર્કિંગ સહિતના નિયમોનો છેદ ઉડાડી બિલ્ડરો દુકાનો બનાવી કરોડો કમાઈ રહ્યા છે. ત્યારે જાણે આ કરોડોમાંથી ભાગ લેવાનો હોય તેમ સરકારી બાબુઓ આવા ગેરકાયદેસર બાંધકામો તરફ ચૂકીદી સાધી ઘણું બધું કહી જાય છે. અર્જુનસિંહ પરમાર, ZS TV, તલોદ. નગરપાલિકા અમારી બાજુમાં એક શોપિંગ સેન્ટર બની રહ્યું છે. એ શોપિંગ સેન્ટર મૂળથી ગેરકાયદેસર કામ કરી રહ્યું છે. બિલકુલ બાંધકામ બધું ગેરકાયદેસર છે. વારંવાર પંચાયતમાં અને કલેક્ટરમાં અરજી આપવા છતાંય અમે એમ્નેસ્ટી આપ્યો હોવા છતાં પણ આજે એક નવી દિવાલ ગઈકાલે કરવામાં આવી છે. એટલે નગરપાલિકા બિલકુલ સાંભળતી નથી. વારંવાર લગભગ 3 વર્ષથી અમે આ બાબતમાં 3-4 વખત અરજી આપી છે અને છતાં એને કોઈ પણ પ્રકારનું પ્રતિક્રિયા કરી નથી. સ્ટે આપે છે પ્રાંત ઓફિસરે. એ માર્જિનમાં બાંધકામ કર્યું હતું, એ માર્જિનમાં બાંધકામ જે કર્યું હતું એ અટકાવવા માટે કર્યું હતું. દસ્તાવેજ તો મૂળથી એમને જ ખોટા કરેલા છે. આ કોમ્પ્લેક્સનું અગાઉ નગરપાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી, પણ માર્જિનની જગ્યાની અંદર આ લોકોએ બાંધકામ કરેલું છે એવું સ્થળ તપાસ કરતા જણાય આવે છે. અને હવે તલોદ બજારમાં માતાજી એટલે માર્જિનની જગ્યાની અંદર એ બાંધકામ કરી નાખેલું છે. માર્જિનની જગ્યામાં 2 માસ સુધીનું બાંધકામ થાય છે તો નગરપાલિકા શું કરે છે? એટલે આ એ અગાઉ એટલે હમણાં જ ખતા થયું હોય ખબર નહીં, પણ આગળનું યાર મારે ધ્યાન જોવું પડશે. એમ સાહેબ લેટેસ્ટ 6 મહિનાનું છે, તમે આ તેમનું છે અરજી મળી નહી એમ કરો, પણ આ તો હું ગઈકાલે જ એમને શુક્રવારે હા એ ફાઇલ તો ચેક કરી તો અગાઉ એમાં કોઈ નોટિસ કે એ વખત જણાય નતો. અગાઉ 2016-17 ની તે વખત ની નોટિસ અપાયેલી છે જૂની. નગરપાલિકા નું જ કેવાય. નીચેના કર્મચારીઓ
હવે જે તે વખતના જે કર્મચારીઓ છે એ તો હવે કોઈ છે નહીં અહીંયા તે ટાઈમના, અને હવે એન્જિનિયર નવા આવેલા છે, અને અમારે એમ ટૂંક સમયમાં નિમણૂક થયેલી છે. આ ફાઇલ તપાસ કરીને અમે આગળની કાર્યવાહી કરીએ. કયા પ્રકારની કાર્યવાહી થાય? જે નિયમ પ્રમાણે જે આવતું હોય તે. ના ના, તોડવાની કરીશું. અને આવી ના, એમાં એવું જલારામ પ્લાઝા નું દિગંબર સમાજવાડી કરીને એનું મેં જોયું નહીં એમ કરે. જોયું ક્યાંનું છે ક્યાંનું છે હજુ. બિલકુલ આપણે જે નગરપાલિકા વિસ્તાર કરો તો જે બી ગેરકાયદેસર બાંધકામો છે આપણું ધ્યાન જ નહીં. એટલે મારા રિપોર્ટમાં નહીં આવ્યા સુધી, કેમ કે એન્જિનિયર છે એ નવો છે, હું એ નવો જ છું. હવે બીજી ફાઇલો ચેક કરીએ નગરપાલિકામાં આપણે સિટી